ભાષા અને બોલી એ મુદ્દા પછી ગુજરાતમાં જે મુખ્ય બોલીઓ બોલાય છે પ્રાંત પ્રમાણે, એમાંની એક બોલી એટલે ચરોતરી બોલી. ચરોતરી બોલી એટલે ચરોતર પ્રદેશમાં બોલાતી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગામડાઓમાં બોલાતી બોલી. વાત ચરોતર વિસ્તાર એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણે એમ કહી શકીએ કે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાત એને પણ ડિફાઇન કરવું પડે કે મધ્ય ગુજરાત એટલે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્તરે વાત્રક નદી અને દક્ષિણે મહી નદી અથવા તો મહીસાગર નદી. આ વાત્રક અને મહીસાગરનો જે આખો પટ છે એ પટ મધ્ય ગુજરાત તરીકે ઓળખાય છે, ચરોતર પ્રદેશ કહેવાય છે. એના નામકરણમાં આપણે અત્યારે નથી પડતા, પણ આ ચરોતરમાં બોલાતી જે બોલી છે એને ચરોતરી બોલી કહેવાય છે. દરેક પ્રદેશની બોલી એની લાક્ષણિકતાઓને કારણે જુદી પડે છે. એ લાક્ષણિકતાઓ કઈ? તો અહીંયા આપણે ચરોતર પ્રદેશની લાક્ષણિકતાઓને સંદર્ભે ચરોતરી બોલીની વિશેષતાઓ સમજીશું. થોડા જો ઉચ્ચારણની ખાસિયતો છે એ ખાસિયતોને આપણે જોઈશું, નોંધીશું. ક્યારેક એવું બને કે કેટલાક વિશેષો અહીંયા જે બતાવું છું તે ઉત્તર ગુજરાતમાં પણ, ઉત્તર ગુજરાતની બોલીમાં પણ તમને જોવા મળતા હોય અને કંઈક આંશિક રીતે સૌરાષ્ટ્રની બોલીમાં પણ જોવા મળતા હોય, પણ વિશેષતયા પ્રધાનપણે આ પ્રદેશમાં એ લાક્ષણિકતા ઉચ્ચારણ સમયે જોવા મળતી હોય છે. એકાદ બે તમને વાત કરું કે દાખલા તરીકે સ ઉચ્ચારણ છે, સસલાનો સ, તો એનું ઉચ્ચારણ અઘોષ હ તરીકે થાય છે. હાહુ, હારું, આમ લખવા માટે તો આપણી પાસે હ જ છે, હ નામનું ઉચ્ચારણ આપણે લખતા નથી. તમે જોયું હોય તો આ લક્ષણ અથવા તો આ વિશેષતા સૌરાષ્ટ્રની પણ છે, ઉત્તર ગુજરાતની પણ છે અને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પણ છે, પણ અન્યમાં એટલા વ્યાપક રીતે ન હોય જેટલું વ્યાપકપણે અહીં મધ્ય ગુજરાતમાં સનું ઉચ્ચારણ અઘોષ હ તરીકે થતું હોય. હ એટલે હ નહીં, હાવરણી, હારું કર્યું, મારો હાળો. આ જે હ ઉચ્ચાર છે એ ચરોતરી લાક્ષણિકતા છે. બીજી એક લાક્ષણિકતા તમને કહું એ છે સ્પર્શ સંઘર્ષી ઉચ્ચારણો, એટલે કે ચ, છ અને જ. ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂક કે જામફળનો જ. આ જે સ્પર્શ સંઘર્ષી ઉચ્ચારણો છે એમાંનું સંઘર્ષિત્વ જે છે એ માન્ય ભાષા કરતા વિશેષ છે. જેમ કે વેચી, તો એમાં ત બોલશે ચરોતરના લોકો, વેચી એમ, ત વચ્ચે આવશે, વેચી નાખ્યું એમ. છે ઉચ્ચારણ બોલીએ છે ત્યાં મારું છે, તો સે, ત અડધો અને સને એક માત્રા સે, મારું જ છે એ અર્થમાં. છોકરો છે તો છોકરોનું
સૌરાષ્ટ્રમાં તો છોકરો બોલે, પણ અહીંયા છોક તો અડધો બોલાશે, છોકરો એ અર્થમાં. જડિયો શબ્દ છે, જડિયો શબ્દનું જડિયો દ સાયલેન્ટ, અથવા તો ક્યાંક કાન તમે રાખીને સાંભળો તો તમને ઉચ્ચારણ સંભળાય, દડાનો દ પ્રારંભે, એટલે જડિયો એમ બોલે. ઝાડનું ઝાડ એટલે ત કે દ પ્રારંભે અર્ધ માત્રામાં ઉચ્ચારાય છે. ભીલી બોલીમાં પણ આ લક્ષણ છે તમારી જાણમાં. બીજું એક લક્ષણ છે હ શ્રુતિ. જરૂર ન હોય ને ત્યાં પણ આ હ શ્રુતિનો ઉપયોગ ઉચ્ચારણ સમયે ચરોતરીઓ કરતા હોય છે. કઈ રીતે? સાર્વત્રિક તમને ઉપયોગ જોવા મળે હ શ્રુતિનો. જેમ કે પાનો, પાનો અડધો બોલે ને અને કાનો આ બોલે, પાનું પાનું એમ. વેત, વેત અડધો અને એક માત્રા, વેત. મારો તો મ અડધો બોલશે, હ ઉમેરશે, હ શ્રુતિ ઉમેરાશે અને મારો એ રીતનું થશે. દાડમ, એ રીતે ઘણા શબ્દો તમે લઈ શકો. દાડમ, દાડમ. બળદિયો તો બળદિયો. મગર, મગર. તમે તો ચરોતર ના છો, આમાંથી કેટલાય મિત્રો ગામડેથી આવતા હશે અને કહેશે કે હા, મારા પ્રદેશમાં, મારા પરિવારમાં, મારા કુટુંબીજનો આ શબ્દ આ જ રીતે ઉચ્ચારે છે. તમે પણ જો આમાં કંઈક ઉમેરણ કરી શકો કે આ શબ્દ અમે આ રીતે ઉચ્ચારીએ છીએ. ચરોતરની આ વિશેષતા છે, ચરોતરી બોલીની આ વિશેષતા છે. પછી સમયાંતરે એ બીજી બોલીએ સ્વીકાર્યું હોય એ જુદી વાત છે. બીજી ય શ્રુતિ, એનો પણ વિશેષ માત્રામાં ઉપયોગ. ય ન હોય અને ય ઉચ્ચારાય. દાખલા તરીકે આંખ તો આંચ, ખ અડધો અને ય આંચ. લાવ તો લાવ્યું, લાવ્યું. દાડમ, દાડમ્યું. કાળકા માતા તો કારક્યા, કારક્યા મા, કારક્યા માતા. હવે કેટલાક શબ્દો તમને મળી રહે. તમે ગુજરાતીના વિદ્યાર્થીઓ છો અને ટીવાયના છો, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરો છો, એટલે કેટલીક કૃતિઓ તમારા સાંભળવામાં આવી હોય, ક્યાંક કોઈ સર કે મેડમે એનો ઉલ્લેખ કર્યો હોય, અથવા તો કોઈક જગ્યાએ તમે વાંચી હોય, ક્યારેક એને ભાગરૂપે પણ વાંચવામાં આવ્યું હોય, તો એવા કેટલીક કૃતિઓના તમને સંદર્ભ આપો. કે ઈશ્વર પેટલીકર, એની વાર્તા એક લોહીની સગાઈ, મંગુ, અમૃત કાકી જો યાદ આવતા હોય તો, એમના સંવાદોને એમની ભાષા તપાસ છો. આ જ સર્જક પેટલીકરની નવલકથા ઈશ્વર, ઈશ્વર પેટલીકરની નવલકથા જન્મ ટીપ, એનું કોઈ પ્રકરણ તમારે ભણવામાં આવ્યું હોય કે એમની કોઈ નવલકથા તમે વાંચી હોય. અશોકપુરી ગોસ્વામી, કુઓ નવલકથા લો તમે એમની, અથવા જોસેફ મેકવાનની આંગળિયાત નવલકથા તમે વાંચો, વ્યથાના વિતકના નિબંધો વાંચો કે એમની વાર્તાઓ વાંચો, તો એમાં તમને પ્રબળપણે ચરોતરી બોલીની લાક્ષણિકતા. હવે ચરોતરમાં પણ તમને જાણ માટે કહું કે ચરોતરના દલિતો, ચરોતરનો ખ્રિસ્તી સમાજ અને ચરોતરના ઠાકોર સમાજ ગ્રામીણ વિસ્તારના છે, એમાં થોડી બોલી ભેદ તમને જોવા મળે, પણ વ્યાપકપણે
જે ઉચ્ચારણો તમને મળે છે એ કંઈક આ કોટીના મળે છે. શબ્દગત એમ વ્યાકરણગત વિશેષતાઓ તમને મળે. આપણે પહેલાં વ્યાકરણગત વિશેષતાઓ જોઈએ. ચરતર બોલીની વ્યાકરણગત વિશેષતાઓ, તો સ્ત્રીલિંગ હોય ને એના વિશેષણ અને કૃદંતમૂલક ક્રિયાપદો. હું તમને કહીશ કયા કૃદંતમૂલક ક્રિયાપદો અને સ્ત્રીલિંગના વિશેષણો પણ તમને કહીશ એક વાક્ય પ્રયોગ કરીને. એમાં બહુવચનનું ઓકારાંત જરૂરિયાત એમ બિનજરૂરિયાત રીતે પણ આવે છે. જરૂરી ન હોય તો પણ ઓકારાંત લગાડવાનું. લગભગ પ્રત્યેક પદને એક દ્રષ્ટાંત કહો. બધ્યો સોડ્યો ઉભ્યો ઉભ્યો શેરડીઓ ખાતી હતી. બધી છોકરીઓ ઊભી ઊભી શેરડી ખાતી હતી. આ સીધું વિધાન થયું. એની જગ્યાએ એમ કે બધ્યો છોડ્યો ઉભ્યો ઉભ્યો શેરડીઓ ખાતી હતી. ઓ કારાંતની માત્રા અહીં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બીજી વાત, અકારાંત જે નામો હોય એ બહુવચનનો પ્રત્યય અપ્રત્યય લે છે કે આ પ્રત્યય લે છે. તમને એના દ્રષ્ટાંત પણ આપીશ. ફરીથી કહું, અકારાંત નામ જે હોય છેલ્લે અકારાંત આવતું હોય નામ, દાખલા તરીકે પગ, પગ કે પગ એમ બોલે, આ પ્રત્યે આની માથે અનુસ્વાર કે ઓ વિવૃત. ઓ માણસ હોય તો માણસની જગ્યાએ માણહ માણહ એમ. આ ઉચ્ચારણ ચરોતરની વિશેષતા છે. પછી પંચમી વિભક્તિ, જો તમે વિભક્તિના પ્રત્યય જયા હોય દ્વિતીયા તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમી, સપ્તમી પ્રત્યયનો માપ ષષ્ઠી વિભક્તિના નોનીનું ના, પંચમીનો પ્રત્યય થી છે. શબ્દની સાથે શબ્દને છેલ્લે સંજ્ઞાની પાછળ લાગે પંચમી વિભક્તિનો પ્રત્યય થી. એના દ્રષ્ટિ ક્યાંથી આવ્યા એવું એક દ્રષ્ટાંત છે. તો થીની જગ્યાએ હી બોલશે. ચોસી આયા જે તતો ઉચ્ચારાયો છે પ્રારંભે, ચોસી આયા એમ હાથથી ગયો એમ કોઈ વાક્ય પ્રયોગ છે માન્ય ભાષાનો. હાથથી ગયો તો અહીંયા થીને બદલે હી બોલશે. હાથી હી જ્યો, ગને જ બોલાય છે એનું આવશે હવે પછી. હાથથી જ્યો એમ આ અનુસ્વાર સાથે ઓકારાંત છેલ્લે. પછી ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ તમે જાણો છો. ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એટલે વાક્યને છેડે છે, છું, છીએ, હતો, હશે, હતા, આ જે છેલ્લે લાગે છે છ અને હના વિવિધ રૂપો એ સહાયકારક ક્રિયાપદ કહેવાય. એમાં છ ના રૂપો જે છે ને, છ ના રૂપો એટલે છે, છું, છીએ, છો વગેરે, એમાં અંત્ય સ્વરનો હ્રાસ થઈ જાય. આકારાંત હોય, ઓકારાંત હોય, ઉકારાંત હોય, હ્રાસ થવું એટલે નાશ પામવો, એ નીકળી જ જાય. અંત્ય સ્વર છ ના રૂપોમાં, સહાયકારક છ ના વિવિધ રૂપોમાં ઉપયોગમાં આવતું નથી. એના દ્રષ્ટાંત તમને કહો. તે મારે છે એમ કે તે મારત તો અડધો ને સ, સ ઈ મારે સ એમ નહીં, તે મારે જ સ.
બીજું દ્રષ્ટિ, હું નિશાળે જાઉં છું, છું ની જગ્યાએ હું નેહાળ જાત્સ, હું નેહાળ જાત્સ એમ યાદ રાખજો. ચરોતરમાં સહાયકારક છે નો ઉપયોગ ઓછામાં ઓછો થાય, ઓછામાં ઓછો. પછી પણ એક વ્યાકરણ મૂલક જે વિશેષતા છે ચરોતરની એ જોઈએ. ભવિષ્યકાળ, એનો પહેલો પુરુષ અને બીજો પુરુષ, હું અને અમે. ભવિષ્યકાળમાં પહેલો બીજો પુરુષ એક વચનના રૂપોમાં ઈશને બદલે એશ કે શનો રાસ થાય છે. હું કરીશ, હું લઈશ, એમાં આજે ઈશ આવે છે ને એ ઈશની જગ્યાએ એશ આવે. દાખલા તરીકે હું કરીશ તો હું કરેશ, હું મારીશ હું મારેશ, અથવા તો હું મારે સજ નીકળી જાય, શનો રાસ, હું મારે હું કરે, લાઈક ધીસ. સંભાવના, પોસિબિલિટી જેને આપણે કહીએ. અને વર્તમાન કાળમાં બીજો પુરુષ એક વચનના રૂપો પહેલા પુરુષ જેવા છે. તું કેમ મારે છે બીજો પુરુષ, હું પ્રથમ પુરુષ, તું કે તે, તું એ બીજો પુરુષ, તો તું કેમ મારે છે એની જગ્યાએ તું જેમ મારું છ, તું જેમ મારું છ, તું જેમ તો બોલાયો છે મારું સ. તમે જુઓ બીજું દ્રષ્ટાંત, જો તું ન કરે તો એમ હોય એની જગ્યાએ એમ બોલે, જો તું ન કરું તો, જો તું ન કરું તો કે એમ. તો આ જે છે ચરોતરની વ્યાકરણ વિષયક બોલીની વિશેષતા. શબ્દ ભંડોળ આનું એક સ્વતંત્ર અને જુદું છે. ચરોતરનું શબ્દ ભંડોળ એક મજા પડે તમને, તમે સાંભળ્યા ન હોય એવા શબ્દો તમને આમાં જોવા મળે. એ શબ્દ ભંડોળ તપાસીએ એ પહેલાં હજુ થોડીક વિશેષતાઓ છે, આપણે એ પણ જોઈ લઈએ. દાખલા તરીકે આ કારાંત હોય, શબ્દનો પ્રથમ અક્ષર આ કારાંત હોય તો એ આ કારાંતની જગ્યાએ વિવૃત અ બોલે છે. ચરોતર બોલીની લાક્ષણિકતા છે. જેમ કે રામ, તો કે રોમ, કામ, કોમ, મારે કોમ સ, રોમ જાણ, રોમ જાણ, પાણી, પોણી. ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારની લાક્ષણિકતા છે તમારી જાણ માટે, પણ ચરોતરમાં આ રીતે શબ્દ બોલાય છે. પાન, પોન, બામ, બોમ, કાન, કોન, તાર કોન શક નહીં લ્યા એમ. બધી જગ્યાએ ના હોય, બધા જ આકાર ઓકાર ના થાય, એનું એક દ્રષ્ટાંત પણ ચાલ કયો તો ચાલ જ બોલે ને ચોલ એમ ન બોલે. કોમ બોલે, પાણી બોલે, બોમ બોલે, આ ચરોતરની એક વિશેષતા છે. બીજી વિશેષતા પણ આપણે જોઈએ. બીજી એક વિશેષતા એ છે કે ચરોતરમાં કોઈ શબ્દના પ્રારંભમાં જો ઈ કારાંત આવે તો ઈ કારાંતનો એ કારાંત બોલા, એના પણ થોડાક દ્રષ્ટાંત જોઈએ. દાખલા તરીકે લીમડો શબ્દ છે તો લીમડોની જગ્યાએ લામડો આ શબ્દ બોલાય છે. પીપળો છે તો પેપરો. આ ચરોતર બોલીની લાક્ષણિકતા તમને ખ્યાલ છે, તમે સાથે બોલો જ છો. લીંબુની જગ્યાએ લાંબુ,
ભીંતની જગ્યાએ ભેંત, ભેંતમાં કોણું પાડી દઉં, ભેંત, છીકણી સૂંઘવાની, છેંકણી, છેંકણી, વીટી, વેંટી. તો આ ચરતરનું એક સ્વતંત્ર એવું શબ્દ ભંડોળ છે, એવી કેટલીક શબ્દગત લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓ થોડીક હજુ પણ તમે જોઈ શકો. મેં તમને કહ્યું હતું કે ક ખ ગ ઘ ઉત્તર ગુજરાતની પણ એક આ બોલી છે, એની પણ લાક્ષણિકતા છે ને ચરતરમાં પણ છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ઝાલાવાડ વિસ્તારમાં આ એક પ્રકારની લાક્ષણિકતા જોવાય છે કે જે કંઠ્ય છે ઉચ્ચારણો ક ખ ગ ઘ એ કંઠ્યની જગ્યાએ તાલવ્યનો ઉપયોગ થાય છે. ચ છ જ અને જ કંઠ્ય એટલે કયા? ક ખ ગ ઘ. તાલવ્ય એટલે ચ છ જ જ. આ કંઠ્ય તાલવ્ય ઓષ્ઠ્ય એ માટે પણ તમને એક જુદું વ્યાખ્યાન મળી રહેશે. અહીંયા આપણે માત્ર એટલું જોઈએ કે જે ક છે ને કની જગ્યાએ ચ બોલાય, ખની જગ્યાએ છ બોલાય, ગની જગ્યાએ જ બોલે અને ઝની જગ્યા અલા ઘની જગ્યાએ ઝ બોલે, એના એક એક દ્રષ્ટાંત કાપી છે. તમને કહું, દાખલા તરીકે કાકી, આ મારા કાચી છે, આ મારા કાચી જ છે, કાકી નહીં કાચી, ખેતર નહીં છેતર, છેતરે જાતસ, છેતરે જાતસ, મારા કાચી છેતરે જાતસ. એમ ઘેરું તો ઝેરું, અને ઘીનું જગ્યાએ ઝી, રોટલીમાં ઝી સો પડ્યા, ઝી જબલાનો ઝ. તો આ ચરોતરની વિશેષતા છે. હકારાંત મેં તમને કીધું ને, તો પણ ખાસ બીજી એક લાક્ષણિકતા એમાં ઉમેરી શકાય કે જો ઢગલાનો ઢ આવતો હોય શબ્દમાં તો એ ઢની જગ્યાએ હ અને ડ જોડાક્ષર સંયુક્તાક્ષર આવે. હ અને ડ એ જોડી અને ઢને વિકલ્પે બોલે. કેમ? દાખલા તરીકે કઢી, તો ક ને ઢી નહીં બોલે, ઢની જગ્યાએ હ અને ડ, કઢી, કઢી નહીં કઢી. વઢવું, મારા વાલાને વઢીને કહેજો, તો વઢવું, વ પછી હ અને ડ જોડાયેલા અને પછી હું, વઢવું. એમ એક સૌરાષ્ટ્રમાં એમાં ચરોતરમાં પણ બીજી એક લાક્ષણિકતા એ છે કે યની જગ્યાએ અલા જ બોલાય છે, યની જગ્યાએ જ બોલે. સૌરાષ્ટ્રની બોલીમાં એ પ્રયોગ થાય છે, ચરોતરમાં પણ થાય છે. યશોદા જશોદા, યમ જમ, યમુના જમુના, યાદવ જાદવ, યની જગ્યાએ જ ઉચ્ચારાય છે. સરની જગ્યાએ હ તમે કીધું હારવું ને, એ તો ઉચ્ચારણમાં આવી ગયું છે, પણ હશ્રુતિનો ઉપયોગ બહેન બોલે, બહેનની જગ્યાએ બહેન, મારું જગ્યાએ મારું, આ પણ લાક્ષણિકતા આપણે જોઈ લીધી છે. હશ્રુતિનો લોપ પણ છે કેટલીક, જ્યાં હ આવતો હોય ત્યાં હ લોપત્વ પામે. કઈ રીતે લોપત્વ પામે? દાખલા તરીકે મહી નદી, આપણે મેં બોલ્ડર બતાવી તમને, મહી ન બોલે મહી, દહી ન બોલે દહી, હશ્રુતિનો લોપ તમને મળે. ઇતિહાસ નહીં ઇતિહાસ, ઇતિહાસ ઇતિહાસ નહીં ઇતિહાસ. આ કેટલીક વિશેષતાઓ છે. હવે આપણે જોઈએ કે ચરોતર પ્રદેશના કેટલાક વિશિષ્ટ શબ્દો છે જે બીજી ભાષામાં ભાગ્યે જ બોલાતા હોય ન બોલાતા હોય. ગમ એટલે બાજુ, એ ગમ બોલે, આ ગમ આ બાજુ, એ ગમ એ બાજુ, અગાડી
અગાડી જ ગયા તમારા ભાઈ, અગાડી એટલે કે હમણાં જ તમારી આગળ જ ગયા, તમે આવ્યા એની પહેલાં જ. મારી અગાડી જ હતો, અગાડી એટલે આગળ. પછી કપડાં ધોવાનો જે ધોકો છે એના માટે ચરોતરમાં શબ્દ શું બોલે તમે બોલો જઈ, હે બુહલું બુહલું, પરિચિત છે તમારાથી આ શબ્દ બુહલું. છાણા બળતણ માટે ચૂલામાં એક છાણા જે વાપરે, છાણાને માટે કયો શબ્દ છે, જેમણા, જેમણા બાળવા, જેમણા. ગોદડી માટે ધાગડી શબ્દ છે, ગોદડી ઓટવી છે એમ નહીં, ધાગડી. કેટલાક આફ્રિકન શબ્દો આવી ગયા છે, કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ચરોતરમાંથી સૌથી પહેલા વિદેશ જનારા, ખાસ કરીને આફ્રિકા જનારા ઘણા લોકો હતા, અને પરિણામે એવા કેટલાક શબ્દો આવી ગયા. કચરો પૂંજો, એના માટે કયો શબ્દ વપરાય છે, ફગ્યો. આ ફગ્યો મૂળ સ્વાહિલી ભાષા આફ્રિકાની, એનો શબ્દ છે ફગ્યો. થાળી માટે શબ્દ સાની શબ્દ બોલાય છે, સાની. એ પણ મેં તમને કીધું આફ્રિકન એવી સ્વાહિલી ભાષાનો શબ્દ છે. સફુર્યું તપેલી માટે છે, સફુર્યું. આ આફ્રિકાના વસવાટ અને આવાગમનને કારણે શબ્દો આવ્યા છે. તો આ છે મિત્રો ચરોતરની, મધ્ય ગુજરાતની, ઉત્તરે વાત્રક અને દક્ષિણે મહીસાગર, વચ્ચેના પ્રદેશમાં ગ્રામીણ લોકો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં બોલાતી બોલીની લાક્ષણિકતાઓ, વિશેષતાઓ. મળીએ ફરી.